नमस्कार मित्रों, मित्रों हूँ छू पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारु स्वागत है। आज नी वीडियो में बात करीशु, आज तारीख 3 ऑक्टोबर, क्या पड़ी सके छे वरसाद। प्रथम सीस्टम की बात करी दिए तो अत्यारे पूर्व भारत तरफ एक वेल मार्क लो प्रेशर सीस्टम सर्जायो छे, जे पूर्व भारतना अनेक विस्तारों ने हिट करी रह्यो छे अने जे ते विस्तारों में भारे थी अति भारे वरसाद आपी रह्यो छे। त्यारे बीजी तरफ अरबी समुद्रनो एक वरसादनी नानकड़ी सीस्टम हती, ते महाराष्ट्र सहित अनेक विस्तारों ने हिट करती हती, परंतु हवे ते सीस्टम पर धीमे धीमे नबड़ी पड़ी जवा पामी छे। वरसादनी तीव्रता में नोंधपात्र घटाड़ो थशे। आजे वेली सवारे दक्षिण गुजरात ना कोई कोई विस्तार में आंशिक वादळोनो राउंड सामान्य जोवा मळी शके छे। सौराष्ट्र ने कच्छना पण कोई कोई विस्तार में आंशिक वादळोनो राउंड जोवा मळी शके छे, परंतु कोई जग्याए वरसादनी शक्यता हाल नथी रही। त्यारे मित्रों बीजी तरफ बात करी दिए तो अत्यारे भारत में ज्यारे पूर्व भारत तरफ एक वेल मार्क लो प्रेशर सीस्टम सर्जायो छे, जे ते विस्तारों में भारे थी अति भारे वरसादनी शक्यता हजू पण रहेली छे। दक्षिण भारतना पण अनेक विस्तार में वरसादनी शक्यता छे, उपरांत महाराष्ट्रना कोई कोई विस्तार में हजू पण छाटाछूटी अथवा तो नानकड़ा वरसादी झापटा थई शके छे। दक्षिण गुजरातना कोई कोई विस्तार में सामान्य आंशिक वादळोनो राउंड जोवा मळे, परंतु कोई भारे थी अति भारे वरसादनी शक्यता नथी। એટલે કે મિત્રો, ઓવરઓલ જણાવીએ કે આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ દક્ષિણ ભારત, મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના સામાન્ય વિસ્તારોને અસર કરી રહ્યું છે। આગામી 24 થી 48 કલાકમાં તેની પણ તાકાત ઘટી શકે તેવી સંભાવના છે। ત્યારે મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળ્યો છે, પરંતુ આ જે વાદળો છે એ અપર ક્લાઉડ છે, એટલે કે તે લોઅર ક્લાઉડ નથી, જે વરસાદી વાદળો ન કહી શકાય। એટલે સામાન્ય આપણને એક વરસાદી માહોલ સર્જાશે, પરંતુ કોઈ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આજે 3 ઓક્ટોબરના રોજ નથી રહી। ત્યારે મિત્રો બીજી તરફ જણાવી દઈએ કે અત્યારે જ્યારે ઠંડીની મોસમ પણ ધીમે ધીમે શરૂઆત થવાની છે, ત્યારે આજે વહેલી સવારથી તે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 24 થી લઈને 26 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, પરંતુ દિવસ દરમિયાન હજુ પણ આપણને અંદાજિત 30 થી લઈને 35 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી સંભાવના છે। એટલે હજુ પણ ગરમીનો અહેસાસ આપણને થશે। તારીખ 15 અથવા તો 20 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લે તેવી પણ શક્યતા છે, અને ત્યારબાદ ધીમે ધીમે એક ઠંડીની મોસમ પણ શરૂઆત થાય તેવી પણ શક્યતા છે। ત્યારે મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે ચોમાસાની વિદાય અત્યારે ચાલી રહી છે, ત્યારે રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય પણ લઈ રહ્યું છે, અને આગામી કહી શકાય કે 20 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે, અને ત્યારબાદ એક ઠંડીની મોસમ પણ આપણને જોવા મળશે અને એક શિયાળાની મોસમની સારી એવી આપણને જોવા મળી શકે છે। એટલે મિત્રો વહેલી સવારે હજુ પણ ખુશનુમા વાતાવરણ જોવા મળશે, પરંતુ બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થોડો આપણને વધારે થઈ શકે છે। ઓવરઓલ મિત્રો આગામી 1 સપ્તાહ દરમિયાન ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હા 5 ઓક્ટોબરની આસપાસ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી રહી। તો ચાલો મિત્રો ફરીથી હવામાનનું લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।